વિદ્યાર્થી મિત્રો, ભણવા માટે તૈયાર? સરસ. ધોરણ એક વિષય હિન્દી, એમાં આપણે વર્ણ શીખીએ છીએ ને, તો એમાં આપણે આજે ટ ટ વિશે અભ્યાસ કરીશું. ગયા પીરિયડમાં આપણે જ સુધી જોઈ ગયા, ખરું ને? તો આજે આપણે ટ વિશે શીખીશું. તો ટમટમ, આ શું છે? શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઘોડાગાડીનું. તો ઘોડાગાડીને હિન્દીમાં કહેવાય ટમટમ. આ રીતે ટમટમ અહીંયા આગળ લખ્યું છે, અહીંયા ટ નથી લખ્યો, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને ટમટમને કહેવાય ઘોડાગાડી. ચલો આગળ, ટ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ટ સુધી તેના ઉપર ગોળ બનાવો. એટલે કે આ અક્ષરો આપ્યા છે, વર્ણ આપ્યા છે, એમાંથી ટ શોધવાનો અને પેન્સિલથી ગોળ કરવાનું. તો પહેલી લીટીમાં આપ્યું છે ટ ઘ ઝ ન ટ ડ ટ. તો અહીંયા આગળ ત્રણ જગ્યાએ ટ આપેલા છે, તો પેન્સિલ વડે આપણે ગોળ કરવાનું. પછીની લીટીમાં છે ડ દ હ ટ મ ટ ઠ. તો અહીંયા બે જગ્યાએ ટ છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરીશું. પઢો એટલે કે વાંચો. રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો એટલે કે ટપકા જોડો. અને ટ કરવાનો છે ટપકા જોડીને, પરંતુ આપણી પાસે ચોપડી નથી એટલે આ મહાવરો આપણે કરવાનો નથી. ચલો આગળ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો આવી રીતે ટ ત્રણ લીટીમાં ટ કરવાનો, જેથી કરીને આપણે ટ લખતા આવડે અને આપણો આ ટ લખવાનો મહાવરો પાકો થાય. તો ત્રણ લીટીમાં આ રીતે છૂટા છૂટા ટ લખવાના. ચલો આગળ, ટ કો ટ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, ટ ને ટ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જુઓ અહીંયા ચિત્રો આપેલા છે, આપણે જોઈ ગયા ને આગળ. સરસ. તો અહીંયા આગળ શબ્દો પણ છે. તો આ પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? ટબનું. શેનું છે? ટબનું. તો અહીંયા આગળ આપણે ટબ ટ સાથે જોડીશું, કારણ કે એનો પહેલો અક્ષર ટ છે, તો ટ ને ટ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ઝંડાનું. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઝંડાનું. તો એનો પહેલો અક્ષર છે ઝ, તો ઝ ને ટ સાથે જોડાય નહીં. પછીનું ચિત્ર છે ટમટમ. આગળ જોઈ ગયા ને આપણે, ટમટમ એટલે ઘોડાગાડી. તો ટમટમમાં પહેલો અક્ષર છે ટ, તો ટ ને ટ સાથે જોડીશું. ચલો આગળ, પછીનું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? ટમાટર. ટમાટર એટલે ટમેટું. એનો પહેલો અક્ષર છે ટ, તો ટ ને ટ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ચરખા. તો ચરખામાં પહેલો અક્ષર છે ચ, તો ચ ને ટ સાથે જોડાય નહીં. પછીનું ચિત્ર છે ટહની. ટહની એટલે ડાળી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા પહેલો અક્ષર છે ટ, તો ટ ને ટ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે જલેબીનું. તો જલેબીમાં પહેલો અક્ષર છે જ, તો જ ને ટ સાથે જોડાશે નહીં. ચલો આગળ, ટ કે નીચે રેખા ખીંચો, ટ ની નીચે લીટી કરો. તો અહીંયા આગળ શબ્દો આપેલા છે, એની અંદર ટ અક્ષર આવે છે, તો એ આપણે શોધી અને પેન્સિલથી લીટી કરવાની છે. પહેલો શબ્દ છે બ ટ ન, તો વચ્ચે ટ આપેલ છે, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું. પ ટ રી, તો અહીંયા વચ્ચે ટ છે, તો એની નીચે પેન્સિલથી લીટી કરીશું. ઈટ, તો અહીંયા ઈટ છેલ્લે છે, તો ટની નીચે આપણે શું કરીશું? પેન્સિલથી લીટી. ટ મા ટ ર, અહીંયા આગળ બે વખત ટ આવ્યા છે, તો બંને ટની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું. ટમ ટમ, અહીંયા પણ બે વખત ટ છે, તો બંનેની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું. ટહની, તો પહેલો ટ છે, તો એની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું. સરસ. ચલો આગળ, ટ સે અલગ વર્ણ પર ચોકડી કરો, ટથી જુદા અક્ષર ઉપર ચોકડી
કરો, અહીંયા અક્ષરો આપેલા છે, અક્ષરોને હિન્દીમાં કહેવાય વર્ણ. તો અલગ ટથી જુદા પડતા હોય તેવા વર્ણ ઉપર શું કરવાનું છે, પેન્સિલથી ચોકડી કરવાની છે. પહેલી લીટીમાં જુઓ, ટ હ ઠ ડ ટ, તો અહીંયા હ ઠ અને ડ ટથી અલગ કહેવાય, તો એની ઉપર આપણે પેન્સિલથી શું કરીશું, ચોકડી. બીજી લીટીમાં પ ટ ગ ટ જ, તો અહીંયા પહેલો છે પ, પછી ગ અને જ, આ ત્રણ વર્ણ ટથી અલગ છે, તો આપણે એની ઉપર પેન્સિલથી ચોકડી કરીશું. ચલો આગળની લીટીમાં ટ ઢ દ વ ટ, તો અહીંયા ઢ દ અને વ આ ત્રણેય વર્ણ ટથી અલગ છે, તો અહીંયા આપણે પેન્સિલથી ચોકડી કરીશું. ચલો આગળ પઢો ઓર લીખો, વાંચો અને લખો. ટમાટર, ટબ, ટખના અને બટન, આ શબ્દો આપણે લખવાના રહેશે. ચલો આગળ શબ્દ મેસે ટ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી ટ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા શબ્દો આપેલા છે, એમાં ટ ટ અક્ષર આવે છે, ટ વર્ણ, તો એ શોધી અને એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. ટ લ ના, તો અહીંયા પહેલો ટ છે, તો એની ઉપર આપણે ગોળ કરીશું. પટરી, તો અહીંયા વચ્ચે ટ છે, તો એની ઉપર પેન્સિલથી લીટી ગોળ કરીશું. કપાટ, તો અહીંયા આગળ છેલ્લો ટ છે, તો પેન્સિલથી ગોળ કરીશું. ઈંટ, અહીંયા પણ પેન્સિલથી ગોળ કરીશું. સરસ, ચલો ટ વિશે સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે ઠ શું શીખીશું. ઠ પઢો ઓર લીખો, વાંચો અને લખો. જો વિદ્યાર્થી મિત્રો, ઠઠેરા શેનું ચિત્ર છે? ઠઠેરા, ઠઠેરાને ગુજરાતીમાં કહેવાય કંસારો, કહારો. આપણે ઘરમાં બોલતા હોય ને કહારો, પણ આપણે એને, એ આપણી દેશી ભાષા છે, પણ એનો સાચો શબ્દ છે કંસારો. હિન્દીમાં એને કહેવાય ઠઠેરા. શું કહેવાય એને? ઠઠેરા. સરસ, સમજણ પડી ને. ઠઠેરા એટલે કંસારો, જે વાસણ ઘડે તે. ચલો આગળ ઢ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ઠ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો પહેલી લીટીમાં જ્યાં ઠ દેખાય ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. ઠ ચ ટ ભ ઠ થ ઠ, તો અહીંયા ત્રણ જગ્યાએ આપણને ઠ દેખાય છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરીશું. ડ ઠ લ ન ક ઠ ખ, તો અહીંયા બે જગ્યાએ ઠ દેખાય છે, તો આપણે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓકો મિલાવો, ટપકાને જોડો. તો અહીંયા આગળ ઠ દેખાય છે ને, અહીંયા રંગ ભરવાનો હોય છે અને અહીંયા ટપકા જોડવાના હોય છે. હવે જુઓ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો આવી રીતે આપણે ઠ લખીશું છૂટા છૂટા ત્રણ લીટીમાં, જેથી કરીને આપણને ઠ લખવાનો મહાવરો પાકો થાય. ખરું ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે આપણા માટે વર્ણ નવા છે, તો આપણે એની લખવાની પ્રેક્ટિસ કરીશું, તો આપણો હાથ બેસશે. ચલો આગળ ઠ કો ઠ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો, ઠ ને ઠ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. અહીંયા ચિત્રો આપ્યા છે, નીચે શબ્દો લખેલા છે. તો પહેલું ચિત્ર છે ઠગ. પહેલું ચિત્ર શેનું છે? ઠગ. ઠગ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે? ચોરને શું કહેવાય? ઠગ. હિન્દીમાં એને ઠગ કહેવામાં આવે છે, તો એનો પહેલો અક્ષર છે ઠ, તો ઠ ને ઠ થી જોડવાનો છે. પછીનું ચિત્ર છે સસલાનું, એને હિન્દીમાં કહેવાય ખરગોશ. તો ખરગોશનો પહેલો અક્ષર ખ છે, ખ ને ઠ સાથે જોડાશે નહીં. ત્રીજું ચિત્ર છે ઠેલા, એટલે કે આપણે માલસામાન ભરી અને ગાડી હાથેથી લઈ જઈએ, એને ઠેલા કહેવાય છે. તો એમાં પહેલો અક્ષર છે ઠ, તો ઠ ને ઠ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ગધાનું, શેનું ચિત્ર છે?
ગધાનું, ગધાને ગુજરાતીમાં કહેવાય ગધેડો, તો ગને ઠ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ઠઠેરા, તો એનો પહેલો અક્ષર છે ઠ, તો ઠને ઠ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ઘડાનું, શેનું ચિત્ર છે ઘડાનું, તો એનો પહેલો અક્ષર છે ખ, કને ઠ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ઠહકા, શું છે ઠહકા, તો એનો પહેલો અક્ષર છે ઠ, તો એને ઠ સાથે જોડીશું. ઠગ, ઠેલા, ઠઠેરા અને ઠહકા, તો આ ચાર શબ્દો ઠ સાથે જોડાશે. ઠ કે નીચે રેખા ખીંચો, ઠની નીચે લીટી કરો, તો અહીંયા મઠ, તો અહીંયા ઠની નીચે લીટી કરીશું. ઊઠ, તો અહીંયા ઠની નીચે લીટી કરીશું. ઠહર, તો અહીંયા ઠની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું. પાઠક, તો અહીંયા ઠની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું. પાઠશાલા, તો અહીંયા ઠની નીચે પેન્સિલથી લીટી કરીશું. ઠગ, તો અહીંયા ઠ નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું. ચલો આગળ. ઠસે અલગ વર્ણ પર ચોકડી કરો, ઠથી જુદા વર્ણ ઉપર ચોકડી કરો, તો અહીંયા આગળ ઠથી જુદા અક્ષર પડતા હોય એની ઉપર આપણે પેન્સિલથી લીટી ચોકડી કરીશું. તો પહેલી લીટીમાં છે ટ, ઠ, ડ, ઠ, ક, તો અહીંયા આગળ ક, ડ અને ટ, ડ અને ક, આ ઠથી અલગ વર્ણ છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું. ઠ, ખ, ઠ, ઘ, ઠ, તો અહીંયા ખ અને ઘ આ બે અક્ષર ઠથી જુદા છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું. આગળની લીટીમાં આ ઠ નથી, ઢ છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઠ અને ઢમાં ભૂલ ન કરતા. તો અહીંયા ઢ, ઠ, જ, ઠ, ભ, તો આપણે ઢ, જ અને ભ આ અલગ વર્ણ છે, તો એની ઉપર પેન્સિલથી ચોકડી કરીશું. પઢો ઓર લીખો, વાંચો અને લખો. ઠહાકા, ઠગ, ગઠરી, ઠેલા, આ શબ્દ આપણે લખવાના છે. શબ્દ મેં સે ઠ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી ઠ શોધી તેના ઉપર ગોળ બનાવો. ઠહરના, તો અહીંયા ઠ પહેલો છે, તો એની પર પેન્સિલથી ગોળ કરીશું. બીજા શબ્દમાં પાઠ, તો અહીંયા ઠ છેલ્લે છે, તો એની પર આપણે પેન્સિલથી ગોળ કરીશું. મઠ, તો અહીંયા ઠ ઉપર ગોળ કરીશું. પાઠશાલા, તો અહીંયા પેન્સિલથી ગોળ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ટ અને ઠમાં સમજણ પડી ને? સરસ, ચલો આપણે હવે લેસન જોઈ લઈએ. તો આપણે ટ લખીશું, ટમટમ લખીશું અને ઘોડા ગાડી આ એક લીટીમાં આપણે લખીશું. પછી આ રીતે સૂચના મારી અને આ રીતે અલગ અલગ શબ્દો લખી છૂટા છૂટા અને ટ હોય એ શોધી અને એની પર ગોળ કરીશું. આ મહાવરો કરવાનો નથી. પછી પઢો આગળ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. સૂચના લખી અને ત્રણ લીટીમાં આ રીતે છૂટા છૂટા ટ લખીશું. પછી આગળ આ રીતે ચિત્ર દોરવાના નથી, ખાલી શબ્દો લખી, સૂચના લખી, શબ્દો લખી, વચ્ચે ગોળમાં ટ લખી અને શબ્દને ટથી શરૂ થતા હોય એ શબ્દો સાથે જોડીશું. પછી આ રીતે સૂચના લખી, એ શબ્દો લખી અને ટની નીચે પેન્સિલથી લીટી કરીશું. આ રીતે સૂચના લખીશું અને ટથી જુદા વર્ણ ઉપર ચોકડી કરીશું. આ રીતે ત્રણ ચાર શબ્દ લખવાના છે, ચિત્ર દોરવાના નથી. અહીંયા સૂચના લખીશું અને ટ દેખાય ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. ટ પછી આવે છે ઠ, તો આપણે આ રીતે ઠ લખીશું. ઠઠેરા અને કંસારો આ ત્રણ શબ્દ લખી પછી આગળ સૂચના મારી આ રીતે છૂટા છૂટા વર્ણ અક્ષરો લખી અને જ્યાં ઠ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. આ મહાવરો કરવાનો નથી. પઢો ઓર લીખો, તો આ રીતે ઠ જુદા જુદા છૂટા છૂટા લખી ત્રણ લીટીમાં અને આપણે આ મહાવરો પાકો કરવાનો છે. આગળ
આ રીતે ચિત્રો આપેલા છે, પરંતુ આપણે ચિત્ર દોરવાના નથી, શબ્દો લખી દેવાના છૂટા છૂટા, વચ્ચે ઠ લખવાનો અને પછી ઠ નામથી શરૂ થતા હોય એ શબ્દ સાથે ઠને જોડવાનો, પછી સૂચના લખવાની, શબ્દો લખવાના અને ઠ દેખાય ત્યાં પેન્સિલથી લીટી કરવાની, ઠ સે અલગ વર્ણ પર ચોકડી કરો સૂચના લખવાની, પછી આ ઠથી જુદો પડતો હોય ઠથી એ વર્ણ ઉપર આપણે પેન્સિલ વડે ચોકડી આ રીતે છૂટા છૂટા અક્ષરો લખી અને અલગ વર્ણ ઉપર ઠથી પેન્સિલથી આ રીતે ચોકડી કરવાની છે, પછી આ રીતે ચાર શબ્દો લખી દેવાના, પછી આગળ સૂચના લખવાની, શબ્દમાંથી ઠ શોધી અને ગોળ બનાવો, તો આ રીતે ચાર શબ્દો લખી અને એમાં જ્યાં ઠ છ દેખાય છે તમને તો એની પર પેન્સિલથી ગોળ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચોપડી નથી તો વિડીયો જોઈ એમાંથી જોઈને લેસન કરવાનો આગ્રહ રાખજો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું, આવજો.